વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ બે વિષય ભૂત હિન્દીમાં આજે આપણે વ્યંજનના આગળના અક્ષરોનો અભ્યાસ કરીશું. એની પહેલા યાદ કરી લઈએ કે અત્યાર સુધીના ભાગમાં આપણે કયા કયા અક્ષરોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ક ખ ગ ગ ં ગ ચ છ જ ઝ ણ તઠ ડ ઢ ણ તથ દ ધ ન પફ બ ભ મ ય ર ભ વ શ શ સ હ. અહીંયા સુધીના અક્ષરોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર ને? આશા રાખું છું કે ઘરકામ જે મેં તમને આપ્યું છે રોજનું, એ તમે નોટબુકમાં સારા અક્ષરોથી લખ્યું હશે, બરાબર? તો ચલો આજના વ્યંજનના અક્ષરોનો અભ્યાસ શરૂ કરીએ, બરાબર? ય ર લ વ શ શ સ ભ ભ સુધીના અક્ષરો આપણે શીખી ગયા, બરાબર છે? હવે આગળ શું આવશે યાદ કરો. ગીત તો મેં તમને શીખવાડી દીધું છે. ય ર લ વ શ શ સ ભ ક્ષ ત્ર ગ્ય ક્ષ્ર અળ અઢ, બરાબર? તો આ છે ક્ષ ત્ર ગુજરાતીમાં જેમ આપણે ક્ષ લખીએ છીએ એ તો તમને આવે છે, એ જ રીતે લખવાનું છે. ખાલી અહીંયા છે ને નીચેથી વળશે નહીં, બરાબર? પહેલા તો શિરોરેખા લગાવી લેવાની છે, ત્યારબાદ આડી લીટી કરી ઉપરથી ગોળ લીટીમાં અડાડી, પછી ગોળ અને સીધું નીચે ક્ષ, ફરીથી સીધી લીટી કરવાની, શિરોરેખા કરી, સોરી સીધી લીટી કરી ક્ષ, બરાબર? આ રીતે ક્ષ લખાય છે. હવે શિરોરેખા ક્યાં લગાવવાની છે? તો આ વિનાવાળો અક્ષર આવી ગયો, બરાબર? તો શિરોરેખા ખાલી પાય ઉપર લગાવવાની છે, આખા અક્ષર ઉપર શિરોરેખા લગાવવાની નથી, બરાબર? તો કઈ છે, કઈ રીતે ક્ષ લખાશે ફરીથી એક વખત જોઈ લઈએ. આ ઊભી પાય કરી આ રીતે ક્ષ અને ઉપર આવશે શિરોરેખા, બરાબર છે? આ રીતે ક્ષ લખાય છે. હવે એના પછીનો અક્ષર છે ત્ર. તો ગુજરાતીમાં આપણે હું લખીએ છીએ એવી રીતના પાછળની માત્રા નહીં કરવાની, ઉપર આવશે શિરોરેખા ત્ર. ખૂબ જ સરળ છે. આ રીતે કરી ઊભી લીટી અથવા તો પાય ઉપર શિરોરેખા, ફરીથી
શિરોરેખા અને અક્ષરની વચ્ચે અહીંયા જગ્યા રહેશે, બરાબર છે? ક્ષ ત્ર ગ્ય. હવે આવે છે શ્ર, તો ઊંધો ચોરો કરવાનો છે આ રીતે, પછી ઊભી પાય, ફરીથી ઊંધો ચોરો, ઊભી પાય, અને અહીંયાથી આ રીતે ઊભી આવશે, ઉપર આવશે. શિરોરેખા માત્ર પાયમાં છે, બરાબર? વીડાવાળો અક્ષર છે એટલે આખામાં શિરોરેખા આવે નહીં, બરાબર? ફરીથી એક વખત જોઈ લઈશું. ઊભી લીટી, ચોગડો, અહીંયા જ્યાં અડે છે પાયમાં ત્યાંથી જ તમારે આ રીતે આ કરવાનું છે, આને બીજે કશે થી લખાય નહીં. ઘણા છોકરાઓ, ઘણા વિદ્યાર્થીઓ આ રીતે લખતા હોય છે, તો આ ખોટું છે, બરાબર? અને આ જ રીતે અહીંયાથી જ લીટો કરવાનો છે ઉપર શીરો, બરાબર? જોઈ લેજો. એક વખત જોઈ લઈએ. અહીંયા શીરો, બરાબર? આ છે શ્ર, તો ક્ષ ત્ર ગ્ય અને શ્ર આટલું આપણે શીખ્યા, બરાબર છે? હવે બધાના બે અક્ષરો તમારે શીખવાના છે, બરાબર? જે હિન્દી ભાષામાં આવે છે, તો બધાના બે અક્ષરો કયા છે? ક્ષ ત્ર ગ્ય શ્ર, પછી આવશે અડ અને આવશે અડ, બરાબર? તો હિન્દીમાં તમને ડગલાનો ડ આપણે કર્યો અને ઢ લખ્યો, બરાબર? તો એ જ રીતના લખવાનું છે. ઉપર શિરોરેખા, નાની ઊભી લીટી કરવાની છે, ડગલાનો ડ ગુજરાતીમાં લખીએ એમ લખવાનો છે, અને નીચે ટકું કરવાનું છે, બરાબર? આને વચાય છે અડ અને આને અડ, બરાબર? ફરીથી આ રીતે ઉપર શિરોરેખા, ઊભી લીટી, ડલ્લાનો ડ, નીચે ટપકું, બરાબર? એક વખત છેલ્લા જોઈ લઈએ. શિરોરેખા કરી ઉપરથી નીચે નાની લીટી કરવાની છે, પછી ડલ્લાનો ડ લખવાનો છે અને નીચે ટપકું કરવાનું છે. આ છે અડ. હવે છે અઢ, તો શિરોરેખા કરી ધ હિન્દીનો લખતા તમને આવડી ગયો છે, નીચે ટપકું છે ને, સારું? શિરોરેખા આ છે ધ, નીચે ટપકું, શિરોરેખા, ઊભી નાની લીટી, ધ, નીચે ટપકું. આગળના વ્યંજનના અક્ષર તમે શીખી ગયા, એમાં ડ અને ઢ તો આવે જ છે, એટલે તમને ડ અને ઢ લખતા તો આવડે છે. નીચે માત્ર ટપકું કરવાનું છે, એટલે આ થઈ જશે અડ અને આ થઈ જશે અડ. છેલ્લી વખત જોઈ લઈએ. ઉપર શિરોરેખા કરી, ત્યારબાદ ઉપરથી નીચે નાની લીટી, ઢ અને નીચે ટપકું, બરાબર? તો આ છે અડ, આ છે અડ. તો આજે આપણે કયા કયા અક્ષરો શીખ્યા? ક્ષ ત્ર ગ્ય શ્ર અડ અડ, બરાબર છે ને? સહેલા. તમે ધીરે ધીરે વિડીયોમાં જેવી રીતે વિશે શીખવાડ્યું છે એવી રીતે વિડીયોમાંથી જોઈ જોઈને લખજો, એટલે તમને બરાબર આવડી જશે, બરાબર છે? તો આ રીતે તમારે અક્ષરો લખવાના છે. હવે આજનું ઘરકામ જેવી રીતના રોજ કરીએ છીએ એવી રીતના નોટબુક પાન લઈને નોટબુકમાં જે પાનામાં લીટી પાડી લેવાની છે અને જે પણ અક્ષર હોય એ લખવાનો. આખી લીટીમાં ક્ષ ર ય આવી રીતે, બરાબર છે? તો આજના અક્ષરોનું ઘરકામ એક પાનામાં લીટી પાડીને એક એક આખી લીટીમાં એક એક આખો અક્ષર લખવાનો છે, બરાબર?
અક્ષર સરસ કરવાના છે અને ધ્યાનથી સરખી રીતના લખવાનું છે. બરાબર છે? તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા. ધન્યવાદ.